આગળ નજર કરીશું સુપરફાસ્ટ સમાચારો તરફ. તો કેન્દ્રીય કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી છે. બપોર બાદ મોદી સરકાર 2.0ની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના બંગલે આ ઇન્ડિયા ગઠબંધનની બેઠક સંપન્ન. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અખિલેશ યાદવ, સ્ટાલિન, તેજસ્વી યાદવ, શરદ પવાર ઉપસ્થિત રહ્યા. આ ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા 33 નેતાઓએ બેઠકમાં ચર્ચા કરી. આ ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, આ ઇન્ડિયા ગઠબંધન એ ભારતના લોકોનો વાદ છે. આ ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું, કહ્યું આ ઇન્ડિયાએ ગઠબંધન સરકાર બનાવવા પ્રયાસ નહીં કરે, અમે યોગ્ય સમયની રાહ જોઈશું. જનાદેશ ભાજપની નીતિઓના વિરોધમાં મળ્યો. વધુમાં ખડગેએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું, ગઠબંધનમાં તમામનું સ્વાગત છે, દેશનું બંધારણ બચાવવા મેન્ડેટ મળ્યું, અમે ભાજપ સામે લડતા રહીશું. એનડીએની બેઠકમાં સર્વસંમતિથી પીએમ મોદીને નેતા તરીકે ચૂંટાયા. સતત ત્રીજી વખત વડાપ્રધાન, મોદી સરકાર બનાવશે. બેઠક બાદ એનડીએ ગઠબંધને કહ્યું, 2024માં પીએમ મોદીના નેતૃત્વમાં એકજૂથ થઈ લડ્યા, લોકોની સેવા કરવા માટે અમે કટિબદ્ધ છીએ, લોકોના જીવન સ્તરમાં સુધારા માટે કામ કરીશું. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એનડીએની મહત્વપૂર્ણ બેઠક મળી. નીતિશકુમાર, ચંદ્રબાબુ નાયડુ, અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝી, અનુપ્રિયા પટેલ સહિતના એનડીએના દિગ્ગજ નેતાઓ બેઠકમાં સામેલ થયા. નવી સરકાર રચવા અંગે બેઠકમાં કરાઈ ચર્ચા. ભાજપને સ્પષ્ટ બહુમતી ન હોવાથી એનડીએ અંતર્ગત જેડીયુ, ટીડીપી સહિતની પાર્ટીઓના ટેકાથી નવી સરકારનો દાવો કરાશે, જ્યારે બિહારના ચિરાગ પાસવાન પણ બેઠકમાં સામેલ. સરકાર બનાવવા ભાજપને 7 પક્ષોની જરૂર. 292 બેઠકો પર એનડીએના ઉમેદવારોની જીત, જ્યારે ભાજપને 240 બેઠકો મળી. એનડીએની બેઠકમાં દિલ્હી પહોંચેલા બિહારના નેતા ચિરાગ પાસવાને કહ્યું, એનડીએ માત્ર શપથવિધિમાં જ નહીં, આગળના 5 સુધી દેખાશે. એનડીએની બેઠકમાં સામેલ થયેલા નીતિશકુમાર બોલ્યા, કહ્યું એનડીએ એ તાત્કાલિક સરકાર બનાવવી જોઈએ. ચંદ્રબાબુ નાયડુ, નીતિશકુમાર અને શિવસેનાએ પીએમ મોદીના સમર્થનમાં ભાજપને પત્ર આપ્યો, એનડીએ સંયુક્ત દાવા સાથે સરકાર રચશે. દિલ્હી દરબારના સૂત્રો મુજબ નીતિશકુમાર સરકારમાં મોટા પદની માંગ પણ કરી શકે છે. નીતિશકુમારને ડેપ્યુટી પીએમ બનાવવા પણ અભરખા છે. નવી સરકારમાં લોકસભા અધ્યક્ષનું પદ પણ માગી શકે છે ટીડીપી. તો ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને 5-6 મંત્રાલય મળી શકે. નવી સરકારમાં 5 સાંસદ વાળા ચિરાગ પાસવાન માંગી શકે 2 મંત્રાલય. શિંદે જૂથ પણ માંગી શકે છે 2 મંત્રાલય. અજીત પવારની જરૂર પીડબ્લ્યુડી અને જળસંચય વિભાગ પર. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું. પીએમ મોદી પીએમ પરથી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત 8 વડાપ્રધાન પદના શપથ લેશે. દિલ્હી દરબારના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 7મી એનડીએ સંસદીય દળની બેઠક. તો હાર જીત રાજનીતિનો હિસ્સો છે. 10 સારું કામ કર્યું, આગળ પણ સારું કામ કરીશું. કેન્દ્રીય કેબિનેટની અંતિમ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું નિવેદન. પીએમ મોદીએ કેબિનેટમાં ચર્ચા કરતા વધુમાં કહ્યું કે નંબર ગેમ ચાલતી રહે છે, પરંતુ બધાએ સારું કામ કર્યું. પરિણામો બાદ ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ
पीएम मोदी ने अभिनंदन पाठव्या। मालदीव राष्ट्रपति मोहम्मद मुइज्जुए पीएम मोदी ने अभिनंदन पाठव्या। मुइज्जुए कहूं बने देशों की संयुक्त समृद्धि माटे साथे काम करवा उत्सुक। भूटान पीएम शेरिंग टोगबे पीएम मोदी ने अभिनंदन पाठव्या। कहूं कि पीएम मोदी भारत ने नवी ऊंचाई पर लई जई रह्या छे। श्रीलंका राष्ट्रपति रानिल विक्रमसिंघाए पीएम मोदी ने अभिनंदन पाठव्यों। कहूं भारत साथ की भागीदारी ने वधु मजबूत बनावा तत्पर। इटलीना पीएम जॉर्जिया मेलोनीए पीएम मोदी ने अभिनंदन पाठव्या। कहूं भारत इटलीना संबंध वधु मजबूत बनावा काम करीशुं। अमेरिकाना राष्ट्रपति जो बाइडने वडाप्रधान मोदी ने जीतना अभिनंदन पाठव्या। कहूं एनडीए अने पीएम मोदी ने जीत माटे अभिनंदन। भारत अने अमेरिका वच्चे मित्रता अणनम रहेशे। 65 करोड़ लोकोए मतदान करी भारत में इतिहास रच्यो। ब्रिटिश पीएम ऋषि सुनके फोन करी वडाप्रधान मोदी ने लोकसभा चूंटणी जीतना अभिनंदन पाठव्या। कहूं आवनारा दिवसों में ब्रिटन अने भारत की मित्रता खूब घनिष्ठ बनशे। भाजपना तमाम चूंटायेला सांसदों ने दिल्ली बोलावाया। आवतीकाल सुधी में दिल्ली कमलम में रिपोर्टिंग करवा हाईकमान नो आदेश। तेजस्वी नीतीश एकज फ्लाइट में आगळ अने पाछळनी सीट पर बैठेला जोवा मळ्या। बिहारना मुख्यमंत्री नीतीश कुमार अने राष्ट्रीय जनता दलना नेता तेजस्वी यादव पटनाथी दिल्ली पहोंच्या। असली तस्वीर पण तेओनी सामे आवी। तेजस्वी यादव साथ फ्लाइट में दिल्ली पहुंचेला नीतीश कुमारे कहूं सरकार तो बनशे ज। तो तेजस्वी यादवे कहूं राह जुओ, इंडिया एलायंस सरकार बनावशे। महाराष्ट्र में भाजपना नबड़ा प्रदर्शन मुद्दे देवेंद्र फडणवीसे कहूं कि हूं राजीनामू आपवानी तैयारी दर्शावी। जारे कहूं महाराष्ट्र डेप्यूटी सीएम पदे थी राजीनामू आपवा माटे तैयार। वडाप्रधान मोदी समर्थन में एनडीए की सरकार बनवा जई रही है। अमारू संपूर्ण समर्थन है, महाराष्ट्र मुख्यमंत्री एकनाथ शिंदे नु निवेदन। राहुल गांधी अंगे शिवसेना नेता संजय राउत नु मोटू निवेदन। कहूं राहुल गांधी ने नेतृत्व ने स्वीकारवा तैयार। पीएम पद माटे इंडिया में कोई मतभेद नहीं। राहुल गांधी राष्ट्रीय नेता है। राहुले पोतानी जात ने साबित करी छे। 24 वर्ष थी अणनम रहेला ओडिशाना मुख्यमंत्री नवीन पटनायके मुख्यमंत्री पदे थी राजीनामू आप्युं। ओडिशा में भाजप स्पष्ट बहुमती साथ जीत्युं होवाथी नवी सरकार बनावशे। नवीन पटनायके प्रजाजोग संबोधन करता कह्युं, मैं मारा कार्यकाळ में गरीबी हटावानो पूरतो प्रयत्न कर्यो। गुजरात भाजपना जीतेला तमाम सांसदों ने आवतीकाले दिल्ली पहोंचवा माटे आदेश आपवामां आव्या छे। ज्यारे आवतीकाल सांज सुधी दिल्ली पहोंचवा माटेना आदेश अपाया। गुरुवारे शुरू थशे गुजरातना सांसदोनी रजिस्ट्रेशन प्रक्रिया। 9 तारीख सुधी दिल्ली रोकावा तमाम सांसदों ने आदेश अपाया। रोमानिकताथी काम करो तो लोको मदद करे छे। पैसा होय के ना होय लोको मदद करे छे। हूँ बनास ने आपेला वचनों पूरा करवा कटिबद्ध छू। बनास कांठा नपाणीओ नथी, बनास कांठाए पाणी बताव्युं छे। जीत बाद गेनी मैंने भाजप पर प्रहार कर्या। कहूं सरकार एनडीए नी नहीं इंडिया गठबंधन नी बनशे। 400 पार नी वात करनारा ने भगवाने आशीर्वाद ना आप्या। अर्जुन मोटवाड़िया संदेश न्यूज साथ खास बातचीत करी। कार्यकर्ताओं जनता नो संपूर्ण प्रेम मळ्यो। कांग्रेस देश में विपक्ष में आवी छे। आशा छे कि कांग्रेस विपक्ष की भूमिका निष्ठा थी निभावशे। तो मनसुख वसावाए साथ संदेश न्यूज साथ बात करता कहूं कि संगठित थईने अमे लड़िया अने जीत्या। हूँ 7मी वखत जीत्यो छू। 1995 थी राजनीति में छू। खोटा प्रचारो गबगोड़ा कराया, खोटा आरोपों मारा पर मुकाया।
આ સાથે જ બહારના વ્યક્તિ છે તેવા આક્ષેપો કરાયા। ડેડિયાપાડા જગડિયા વિધાનસભા ટ્રાઇબલ બેઠક છે, કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ પણ અપપ્રચાર કર્યો। અમારા ઘણા નેતાએ નારાજગી અને નિષ્ક્રિયતા દાખવી, તેઓ ચૂંટણી પ્રચારમાં પણ ના આવ્યા। जीत बाद भाजप सांसद दिनेश मकवाणाए प्रतिक्रिया आपता कहूं, पीएम मोदी अमित शाह मारी जीत माटे काम कर्युं, कार्यकर्ताओं मारी साथे 65 दिवस काम कर्युं। तमाम कार्यकर्ताओं आभारी रहीश, 5 लाख नी लीड नो टार्गेट हतो जे पूर्ण ना थयो, टार्गेट पूर्ण न थाय तेनुं मनोमंथन करीशुं। अमदावाद पूर्वना भाजप सांसद हसमुख पटेले निवेदन आप्युं के फरी एक वक्त पार्टीए मने तक आपी, पार्टीनो आभारी छूं। गुजरातनी तमाम बैठकोनो मैं अभ्यास नथी कर्यो, क्यांक कचास रही हशे एटले एक बैठक ऊंची आवी, केन्द्रमां 5 वर्ष भाजपनी सरकार रहेशे। મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ પટેલ સાંસદ બન્યા। ભાજપના હરિભાઈ પટેલ 2,28,000 ની લીડથી જીત્યા। હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન હતા। સાંસદ બન્યા બાદ હરિભાઈ પટેલે નિવેદન આપ્યું કે જે કર્યો બાકી છે તે કાર્યો પૂર્ણ કરીશું। ખેડૂતોના પ્રશ્નો, ઓએનજીસી, રેલવેના પ્રશ્નો પ્રાયોરિટી રહેશે, પાણીના પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપીશું। વડોદરાના નવા સાંસદ હેમાંગ જોશીએ નિવેદન આપ્યું કે ગુજરાતમાં સૌથી યુવા સાંસદ તરીકે મારી પસંદગી થઈ, મને ટિકિટ આપવા બદલ તમામનો આભાર, મતદાતા અને કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો હતો અને છે। વડોદરા મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થયું, તડકામાં પણ મતદારોની કતારો લાગી હતી। વિકસિત ભારત સાથે વિકસિત વડોદરાનો સંકલ્પ પૂર્ણ થશે, ગ્રાન્ટનો વેડફાટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશ। આણંદમાં મિતેશ પટેલના સમર્થકોએ અભિનંદન આપ્યા, વાસદ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો। મિતેશ પટેલ સતત બીજી વાર સાંસદ બન્યા, તેમણે કહ્યું આગામી સમયમાં જિલ્લાના બાકી કામો કરીશું, આ જીત કાર્યકરોની જીત છે। સાંસદ ધવલ પટેલે જરી ગામે લોકો સાથે મુલાકાત કરી, આદિવાસી પરંપરા મુજબ ગુરુદેવી સ્થાનકમાં પૂજા કરી। તેમણે કહ્યું આદિવાસી સમાજના કામો પૂર્ણ કરીશ, વલસાડ લોકસભા જીતે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે। ગુજરાતમાં ભાજપનો વોટ શેરમાં ઘટાડો જોવા મળ્યો, ગુજરાતમાં ભાજપનો 61.86% મત મળ્યા। ગુજરાતમાં ભાજપને 1,78,39,911 મત મળ્યા, 2019માં ભાજપને 63.10% મત મળ્યા હતા। કોંગ્રેસના વોટ શેરમાં પણ ઘટાડો નોંધાયો, કોંગ્રેસને 31.24% મત મળ્યા, કોંગ્રેસને કુલ 90,08,278 મત મળ્યા, આમ આદમી પાર્ટીને 2.69% મત મળ્યા, આમ આદમી પાર્ટીને 7,75,321 મત મળ્યા। રાજ્યમાં નાટોમાં 4,49,252 મત પડ્યા, જ્યારે બસપાને 2.18 લાખ, એસપીને 1,587 મત મળ્યા। ગુજરાતના 4.60 લાખ મતદારોએ નાટોને મત આપ્યા, દાહોદની બેઠક પર સૌથી વધુ 34,938 મત નાટોને મળ્યા। અમદાવાદ પૂર્વમાં સૌથી ઓછા 10,503 મત નાટોને મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવારને 1.80%, જ્યારે નાટોને 1.60% મત મળ્યા। ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ, દાદર અને માટુંગામાં સૌથી વધુ વરસાદ પડ્યો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વરસાદની ઇનિંગ આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા, મુંબઈવાસીઓને ગરમીથી રાહત મળી। નૈઋત્યનું વિધિવત ચોમાસું કેરળ અને કર્ણાટક થઈ ગોવા પહોંચ્યું, હવે મહારાષ્ટ્ર અને ત્યારબાદ ચોમાસું ગુજરાત પહોંચશે। 15 જૂન આસપાસ નૈઋત્યનું વિધિવત ચોમાસું ગુજરાત પહોંચે તેવી સંભાવના। હવામાન વિભાગની રાજ્યમાં આજથી 7 દિવસ વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે,
કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ વરસાદ રહેશે। આજે વલસાડ નવસારીમાં વરસાદની આગાહી, આજે દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી, સાથે જ ડાંગ તાપીમાં વરસાદની આગાહી। છ જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી। 7 જૂને દાહોદ, છોટાઉદેપુરમાં પડી શકે છે વરસાદ। 7 જૂને વલસાડ, તાપી, નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વલસાડ અતુલ ગુંદલવાવ વિસ્તારમાં વરસાદ પડ્યો। ગોરવાડા, પારનેરા, કોસંબામાં વરસાદ, ભાગડાવાડા અને ભાગદા ખુર્ડ વિસ્તારોમાં વરસાદ। સુરત જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે। બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડતા ગરમીથી મળી આંશિક રાહત। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું, સાથે જ સરખેજ ગાંધીનગર હાઈવે પર ઈ બસ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું। તેમણે 15 નવી ઇલેક્ટ્રિક બસનું પણ ઉદઘાટન કર્યું। તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં એસઆઈટીએ તપાસ રિપોર્ટ રજૂ કરવા વધારે સમય માંગ્યો। 10 દિવસમાં રિપોર્ટ તૈયાર ન થતા વધુ સમયની માંગ કરી છે। હજુ પણ કેટલાક નિવેદન લેવાના બાકી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ ડીઈઓ એક્શન મોડમાં આવી છે। 539 શાળાઓમાં તપાસ કરાઈ, શેડ અને ફાયર એનઓસીને લઈ અને અમદાવાદની 36 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। અનેક સ્કૂલોને શાળામાં લગાવવામાં શેડ દૂર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસનો ધમધમાટ। રાજકોટના 6 કોર્પોરેટર નેતાઓની પૂછપરછ થઈ શકે છે। 60 ગાંઠ ધરાવતા કોર્પોરેટરની થઈ શકે છે પૂછપરછ। પૂર્વ મેયર પ્રદીપ ડવની, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની પણ પૂછપરછ થઈ શકે છે। વડોદરામાં ફાયર એનઓસીને લઈને કાર્યવાહી યથાવત છે। મનપાએ 7 પ્રી સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ કર્યા સીલ। ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈ કાર્યવાહી, 6 ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં હાથ ધર્યું ચેકિંગ। અત્યાર સુધી 415 મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ। વડોદરામાં વેપારીઓની રજૂઆત બાદ કોર્પોરેશનનું સમાધાનકારી વલણ દેખાયું। વેપારીઓ સાથે સીલ કરાયેલી દુકાનોને લઈ મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટરે બેઠક યોજી 180 થી વધુ દુકાનો સીલ કરાઈ હતી, જ્યારે 15 દિવસમાં ફાયર સેફટી નહીં હોય તો ફરીથી સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે। એચટીએટીની બદલી સંદર્ભે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરવા માટે રજૂઆત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે। અગાઉ બદલી માટે 5 બેઠકો મળી હતી। ચૂંટણી પૂર્ણ થતા એએનસી લાગ્યું રથયાત્રાની તૈયારીઓમાં। રથયાત્રા રૂટ પરથી જર્જરિત ઇમારતોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે સર્વે કર્યા બાદ બોર્ડ ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાશે। 1 બોર્ડ ઇન્સ્પેક્ટરને 4 થી 5 મકાનની સોંપાશે જવાબદારી। ગત વર્ષે ઇમારત પડતા જાનહાનિ પણ થઈ હતી। લાંચ લેતા ઝડપાયેલા ઉના પીએસઆઈ વરુ એસીબીમાં હાજર થયા। ઉનાના પીએસઆઈ વરુ વચેટિયા મારફતે લીધી હતી લાંચ। નવસારીમાં બંધાર ફોરિયામાં ટ્રક ઘૂસી ગયો છે। 2 ઘર સહિત 2 વાહનોમાં નુકસાન થયું। ઘરની નજીક આવેલા વીજ પોલને પણ નુકસાન પહોંચ્યું છે। ટ્રક ચાલક ટ્રક મૂકી અને હાલ તો ફરાર થયો છે, જ્યારે ખેરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। પંચમહાલ નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ફેસબુકની ફેક આઈડી બનાવાઈ છે, જેને લઈ અને શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। સુરતના ભાજપ મહિલા નેતાનો મામલો કોર્ટમાં પહોંચ્યો। ભાજપના કોર્પોરેટર દર્શની કોઠિયા પોલીસ ચોપડે આરોપી છે, જ્યારે દર્શની કોઠિયાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। આગોતરા જામીન સામે પોલીસે એફિડેવિટ પણ રજૂ કરી છે।
छेतरपिंडीना केसमां गांधीनगर सेक्टर 21માં ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સાંજ સુધીમાં આગોતરા જામીન પર ઓર્ડરની શક્યતાઓ છે। गांधीनगर सेशन्स कोर्ट आजे ऑर्डर करे तेवी शक्यता प्रदेश भाजपना सहप्रवक्ता श्रद्धा राजपूत से फरियादी।